નમસ્તે મિત્રો કેમ છો જય શ્રી કૃષ્ણ આશા કરું છું કે તમે બધા ખૂબ મજામાં હશો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાની છું જૂની સાડીનો ખાસ કરીને ટીકીવાળી જે સાડી હોય એટલે કે સંતારાવાળી જે સાડી હોય છે એ બધાની પાસે હોય જ અને ઘણી બધી સાડીની ડિઝાઇન એવી હોય કે જે જૂની ફેશન થઈ ગઈ છે અને ઘણી જ હેવી સાડી હોય એ જેનો તમે ઉપયોગ નથી કરી શકતા તો હું તમારી સાથે શેર કરવાની છું એવો સરસ આઈડિયા જે તમને ખૂબ જ ગમશે અને તમે તમારી સાડીના પૂરા પૈસા વસૂલ કરી શકો છો તો ચલો તમે રાખેલી હોય ઘણા સમયથી ઘણા વર્ષોથી સાડીને તો કાઢી લો ને આજે આપણે કરીએ એનો ઉપયોગ તમને વિડીયો સારો લાગે તો લાઈક કરજો વધારે પસંદ આવે ઉપયોગી લાગે તો વધારે ને વધારે શેર કરજો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો તો જો મેં આ સાડી લઈ લીધી છે જેનો કલર અને એની અંદરનું જે કામ છે બહુ જ સુંદર છે બહુ હેવી છે પણ આ સાડી લગભગ વીસ વર્ષ જૂની હશે મારા મમ્મીની તો એના પાલવને કાપીને મેં અલગ કરી લીધો છે અને પાલવનો જ હું ઉપયોગ કરવાની છું એનાથી પહેલાં આનામાંથી આખી સાડીમાંથી મેં મારું જ ગાઉન બનાવ્યું હતું જે બહુ જ સરસ બન્યું હતું જેનો વિડીયો મેં નેચરલ લાઈફ ચેનલમાં અપલોડ કરેલો છે હવે જુઓ આ પાલવને આપણે આવી રીતના ડબલ ફોલ્ડ કરશું એટલે કે ચાર લેયરમાં સેટ કરી લેશું હવે જે એનો બંધ સાઈડ વાળો ખૂણો છે ત્યાં આપણે માર્કિંગ કરવાનું છે તો આવી રીતના આપણે સેટ કરી લેશું આ બંધ સાઈડ વાળો ખૂણો છે ત્યાં હું છ ઇંચ પર આવી રીતના માર્ક કરીશ તો બંને સાઈડથી આપણે માર્ક કરવાનું છે આવી રીતે થોડું રાઉન્ડ શેપમાં તો આ બંને સાઈડથી આપણે જોશું મેજર કરીને તો બંને બાજુ ચાર ઇંચ થવું જોઈએ તો આવી રીતના મેં માર્ક કરી લીધું છે બંને બાજુ અને થોડોસો કરવશીપ દેતાં આપણે એને અહીંયા કને ડ્રો કરી લેશું હવે જુઓ જે માર્કિંગ કરી છે ત્યાંથી કરીને એન્ડ સુધી મારે અહીંયા સત્તર ઇંચ લેવું છે તમારે જો ઓછું લેવું હોય તો સોળ કે પંદર જેટલું પણ લંબાઈ રાખવી હોય ત્યાં તમે માર્ક કરી શકો છો તો અને જો વધારે માર્ક કરવું હોય તો તમારે આ બાજુથી બીજી બાજુથી અઢાર ઓગણીસનું લઈ શકો અને જ્યાં ખૂટે છે ત્યાં સાઈડમાં વધેલા કપડાંને જોઈન્ટ કરી શકો હવે ઉપર ખૂણાથી લઈને નીચે સુધી એકવીસ ઇંચ થતું હતું તો મેં આવી રીતના એકવીસ ઇંચ પર કરવમાં પૂરા રાઉન્ડમાં માર્ક કરી લીધું છે અને હવે એને આપણે કાપી લેશું અને ઉપરની સાઈડથી પણ મેં એને કટ કરી નાખ્યું છે હવે આખો આપણે ભાગને જોશું તો આવી રીતના કટ થઈને તૈયાર થયો છે હવે જ્યાં અહીંયા નીચે રાઉન્ડ શેપ છે કમરનો ત્યાં માટે આપણે બોર્ડર લેવાનું છે તો આ બોર્ડરની જે લંબાઈ છે એ સોળ ઇંચ મેં ડબલ રાખીને લીધી છે અને એની પહોળાઈ મેં ચાર ઇંચ લીધી છે તો તમારે આ કેવી રીતના મેજર કરવાનું છે અહીં જે રાઉન્ડ છે એનો માપ લઈને એ બોર્ડર લેવાનું છે અને એ મેં ડબલ કપડું લીધું હતું હવે જુઓ હવે આપણે અસ્તરની કટિંગ કરશું તો એના માટે મેં અડધો મીટર જેટલું કપડું લીધું છે એને વાળીને રાખ્યું હતું અને હજી એક વખત વાળી લીધું છે હવે જે આપણો તૈયાર ભાગ છે એને મેં ફોર લેયરમાં જ રાખ્યો છે આવી રીતના ફોલ્ડ કરીને અને આવી રીતના આપણે અહીં માર્ક કરી લેશું આપણે સ્ટ્રેટ જ અહીં કટિંગ કરીશું આપણે એટલે કે અમરેલા શેપમાં કટ નહીં કરીએ તો આવી રીતના મેં કમરનું અહીંયા માર્કિંગ કરી લીધું એના પછી જે ટોટલ કપડું હતું એ મારું ચૌદ ઇંચનું હતું અને અહીંથી મેં માર્ક કર્યું છે આઠ ઇંચ પર કેમકે આપણો બોર્ડર સોળ ઇંચનો છે તો એનું અડધું આઠ થશે અને લંબાઈ જે છે એ તમારે જે આપણી ટોટલ લંબાઈ હતી સત્તર હતી તો એનામાંથી પણ હું ઓછી રાખીશ મેં અહીં રાખ્યું છે એનાથી કેમકે જે મેઈન કપડું છે એનાથી એક કે બે ઇંચ આપણે ઓછી લંબાઈનું અસ્તર લેવાનું છે હવે આવી રીતના મેં કરેપ આપ આપી અને ક્રોસમાં એને માર્કિંગ કરી અને કટ કરી લીધું છે ઉપરથી બંને પીસ જોઈન્ટ હતા તો એને પણ વચ્ચેથી મેં કટ કરી નાખ્યા છે હવે જો બંને બાજુથી આપણે જોઈન્ટ કરીશું સિલાઈ કરીને બંનેને જોઈન્ટ કરી લેશું એના પછી નીચેવાળા ભાગને ડબલ ફોલ્ડ કરીને સિલાઈ કરી લેશું તો જો આવી રીતના સિલાઈ થઈ ગઈ છે હવે જે આપણું મેઇન સાડીવાળું કપડું છે એ આપણે લેશું અને એનામાં પણ નીચેનો જે રાઉન્ડ છે ત્યાં આપણે ડબલ ફોલ્ડ કરીને સિલાઈ કરી લેશું તમે ઈચ્છો તો અહીં બિટિંગ પણ કરાવી શકો છો તો એકદમ રેડીમેડ લુક આવશે હવે જે અસ્તરવાળું કપડું છે એને આપણે સીધું કરી લેશું અને પછી જે આપણો તૈયાર કપડું છે એના પણ સીધા ભાગને જ ઉપરની તરફ રાખીને આવી રીતના અંદર જવા દઈશું હવે આ બંને રાઉન્ડને જોઈન્ટ કરી આપણે એને પૂરા રાઉન્ડમાં આપણે સિલાઈ કરી લેશું તો જો સિલાઈ થઈ ગઈ છે બંને કપડાં અટેચ થઈ ગયા છે તો જો અસ્તરને પણ વધારાનું મેં કાપીને આવી રીતના આનાથી એક ઇંચ જેટલું નાનું રાખી દીધું છે હવે આપણે જે બેલ્ટ હતો એ લેવાનું છે અને એની સાથે પણ મેં અસ્તરને અહીં અટેચ કરી લીધું છે હવે આ બેલ્ટને આપણે વાળીને રાખશું અને અહીંયા સિલાઈ કરી અને એના બંને છેડાને જોઈન્ટ કરી લેશું એના પછી બેલ્ટને આપણે સીધો કરી લેવાનો છે અને એના સીધા ભાગને આપણે જે રેડી પીસ છે એની અંદરની તરફ આવી રીતના સેટ કરીને પકડશું અને અહીં પણ આપણે પૂરા રાઉન્ડમાં સિલાઈ કરી લેશું તો જો આવી રીતના જ્યારે આપણે એને બહારની તરફ ખેંચશું ત્યારે ઊંધો ભાગ ઉપર દેખાશે હવે આવી રીતના એક વખત ફોલ્ડ કરશું પછી ડબલ ફોલ્ડ કરીશું આવી રીતના બીજી વખત અને અહીં આપણે સિલાઈ કરી લેવાની છે તો જો તમારાથી પહેલી વખત કરતા હોવ મતલબ કે ઓછું કામ સિલાઈનું ફાવ હોય તો તમે પહેલા એક વખત નાની પટ્ટીને ફોલ્ડ કરી લો એના પછી આવી રીતના વાળીને ફરીથી ઉપર ચલાવો તો બહુ સહેલાઈથી તમારું થઈ જશે હવે આખામાં ફોલ્ડ કરશું થોડીક જગ્યા આપણે ઓપન છોડવાની છે જ્યાંથી આપણે ઇલાસ્ટિકને એડ કરી શકીએ તો જો હવે મેં લીધી છે ઇલાસ્ટિક ઇલાસ્ટિકનું મેઝરમેન્ટ તમારે કેમ લેવાનું છે તો તમારે જે પણ કમરની તમે બનાવતા હો જે સાઇઝની એનાથી ત્રણ કે ચાર ઇંચ ઓછી ઇલાસ્ટિક લેવાની છે મેં અહીં એકવીસ ઇંચની ઇલાસ્ટિક લીધી છે હવે સેપ્ટિક પિનની હેલ્થથી આપણે ્ટિકને અહીં એડ કરી લેશું તો એક બાજુથી આપણે નાખશું અને બીજી બાજુથી આપણે ઇલાસ્ટિકને કાઢી લેવાની છે તો આવી રીતના તમારે ઇલાસ્ટિક એડ કરી લેવાની છે હવે જો ઇલાસ્ટિકના બંને છેડાને પકડીને આપણે અહીં સિલાઈ કરી લેશું એટલે કે બંને સાઈડને આપણે એને જોઈન્ટ કરી લેશું પછી આવી રીતે આપણે એને સારી રીતે ખેંચી લેશું અને જે ખુલ્લી જગ્યા હતી ત્યાં પણ આપણે સિલાઈ કરી લેશું એના પછી આવી રીતના વ્યવસ્થિત ખેંચશું એટલે બધી જગ્યા પર સારી રીતે ઇલાસ્ટિક ફેલાઈ જશે અને પછી આવી રીતના કોઈ પણ એક જગ્યાએ પકડી અને સિલાઈ કરવાની શરૂઆત કરીશું અને પૂરા કપડાંને ખેંચતું જવાનું છે અને એના ઉપર એટલે કે ઇલાસ્ટિકની ઉપર એકદમ સેન્ટરમાં આપણે સિલાઈ

તો જુઓ આખામાં સિલાઈ થઈ ગઈ છે અને એકદમ રેડીમેડ સ્ટાઇલ આ આપણું એકદમ સરસ મોંઘાવાળું સ્કર્ટ બનીને તૈયાર થઈ ગયું છે તમે એની સાથે શેમ પણ ટોપ બનાવી શકો છો અથવા કોઈ પણ બીજું મિક્સ એન્ડ મેચ કરીને ટોપ રેડીમેડ પણ ખરીદી શકો છો બહુ જ સહેલી રીત છે અને માર્કેટમાં અને ઓનલાઈન પણ તમે જોયું હશે આ ટાઈપના જે ક્લાસિક કપડાં હોય છે એટલે કે ટ્રેડિશનલ કપડાં હોય છે બહુ જ મોંઘા મળતા હોય છે તો તમે ફ્રીમાં સાડીનો ઉપયોગ કરીને એને બનાવી શકો છો તો મિત્રો કેવો લાગ્યો તમને આજનો વિડીયો કોમેન્ટ કરીને જરૂર જણાવો વિડીયો સારો લાગ્યો છે તો લાઇક કરજો અને વધારે ને વધારે શેર કરજો ફરી મળશો આવા જ નવા ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી હર હર મહાદેવ